चलो विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे घणी बधी हिस्टोरिकल चर्चा करेली ग्रेविटेशनल मॉडलनी। અને હવે આપણે કેપ્લરના લો થી જે છે એ સ્ટાર્ટ કરીએ ચેપ્ટર। કેપ્લર જે છે જેમ ન્યૂટનના નિયમો છે એવી જ રીતે ગ્રેવિટેશનના કેપ્લરના લો છે, જેવી રીતે ન્યૂટનના લો છે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે કેપ્લર્સના લો છે। चलो तो केप्लर लो, केप्लर नो प्रथम नियम હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કેપ્લરના નિયમો છે જેમ કેમ ગુરુત્વાકર્ષણના નિયમો છે કે ભાઈ ફર્સ્ટ લો છે ઇનર્શિયાનો છે, જડત્વનો છે, સેકન્ડ લો ફોર્સનો છે, મોમેન્ટમ ચેન્જનો છે, થર્ડ લો છે ઇક્વલ ફોર્સ એન્ડ અપોઝિટ ડાયરેક્શનનો છે, તો એવી જ રીતે અહીંયા જે કેપ્લરનો પહેલો નિયમ છે એનું પણ નામ છે, એને પણ એક નામ આપેલું છે કે ભાઈ આ લો તરીકે એને ઓળખાય છે। તો કેપ્લરનો જે પ્રથમ નિયમ છે એવું પણ પૂછે કે પ્રથમ નિયમ લખો અથવા તો કેપ્લરનો કક્ષાનો નિયમ ઓર્બિટનો લો, એટલે કક્ષાનો નિયમ સમજે વિદ્યાર્થી મિત્રો। તો આપણે કેપ્લરનો જે કક્ષાનો નિયમ છે એ અહીંયા રજૂ કરવાનો છે કે કેપ્લર જે છે એના મત પ્રમાણે કક્ષાનો નિયમ શું હતો, તો એના માટે આકૃતિ દોરીને આપણે સમજવું પડશે વિદ્યાર્થી મિત્રો। એટલે આપણે નિયમ લખીએ, કક્ષાનો નિયમ ચલો તો શું કે છે તો કે બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે, બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેની અથવા તો કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો છે। ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો,
કેપ્લરનો કક્ષાનો નિયમ શું કહે છે? તો કે બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે તો પરિભ્રમણ કરે છે કે જેના કેન્દ્ર પર સૂર્ય રહેલો છે. તો ઓલમોસ્ટ આપણે જે બધા સાયન્ટિસ્ટોની હિસ્ટોરિકલ સ્ટોરી જોઈ એમાં એ બધા એ જ કહેતા હતા કે ભાઈ કોઈ એક કેન્દ્રમાં હોય, ઘણાનું માનવું પૃથ્વી હતી ને ઘણાનું માનવું સૂર્ય હતી. પરંતુ એકચ્યુઅલમાં જે સાચી હકીકત પ્રમાણે જોઈએ તો સૂર્યનું દળ સૌથી વધારે છે, તો એ સૌથી વધારે નજીક હશે, કેન્દ્રમાં હશે. જેનું દળ વધારે એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે. એ જોકે આપણે ગુરુત્વાકર્ષણ બળ તો કેપ્લરના લો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જોવાના છે, પરંતુ આ વસ્તુ સમજવા જેવી છે કે બધા ગ્રહો એવી કક્ષામાં ગતિ કરતા હશે કે જેનો કોઈ એક કેન્દ્ર હોય, સેન્ટર હોય, અને એની અરાઉન્ડ જે છે કોઈ એવું ક્ષેત્ર હોય કે એ ક્ષેત્રના કારણે બધા ગ્રહો પરિભ્રમણ કરે છે અને એનું કેન્દ્ર એ સૂર્ય હોય. ચાલો તો આપણે આકૃતિ જે છે એ દોરી કે જેથી તમને ખ્યાલ આવે કે આ દીર્ઘવૃત્તીય કક્ષા એટલે શું. દીર્ઘવૃત્તીય એટલે લંબવૃત્તીય, ઇલિપ્ટિકલ એવું પણ તમે કહી શકો. આવી રીતે તો આ દીર્ઘવૃત્તીય કક્ષા થઈ અને આ સૂર્ય કેન્દ્રમાં છે, સન. સૂર્ય કેન્દ્રમાં છે ચલો, અને આ જે છે એ 2b છે, એટલું અંતર છે, અને આટલું અંતર છે એ 2a જેટલું છે. ચલો આકૃતિ થઈ વિદ્યાર્થી મિત્રો. હવે આ તમારે આકૃતિ વિદ્યાર્થી મિત્રો આવું જ તમારે ઘણા ઓલા આવે છે સાધનો કે જેથી તમે સર્કલ બનાવી શકો, ત્રિકોણ બનાવી શકો, પણ આવો શેપ બનાવવો હોય વિદ્યાર્થી મિત્રો તો પણ તમે બનાવી શકો. તો આના માટે તમારે શું કરવાનું, એક પેજ છે, તમે જોકે તમારી ટેક્સ્ટબુકમાં પણ આ પ્રવૃત્તિ આપેલી છે, આ પ્રવૃત્તિ છે એ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે. જો તમારી ટેક્સ્ટબુકમાં છે આની આકૃતિની નીચે કે તમારે કોઈ રિંગ હોય તો રિંગને એ રીતે સેટ કરવાની અને એક પેન્સિલ દ્વારા આવું આખું એક સર્કલ બનાવવાનું, અથવા તો એક દોરી હોય તો એ દોરીને પણ આટલા અંતરે બાંધીને તમે આવી રીતે વર્તુળાકાર ફેરવશો, અથવા તો દોરીને બનાવટ જ એ રીતે કરવાની કે વચ્ચે સેન્ટરની અંદર રાખવાનું છે અને ત્યાં એક પેન રાખી દેવાની. અહીંયા છે ને, અહીંયા આ જે પોઈન્ટ છે ત્યાં એક પેનથી એક આવા ટાઈપની યુ ટાઈપની દોરી જે છે આખી લઈ લેવાની, અહીંયા એક હોલ કરી રાખવાનું અને અહીંયા એક પેન રાખવાની, અને આને આખું તમે પરિભ્રમણ કરાવશો એટલે આવો શેપ બનશે. આ જે મેં શેપ દર્શાવેલું છે એવો શેપ છે એ તમને બનશે. તો આ રીતે આકૃતિ જો તમારે બનાવી હોય, દોરવી હોય તો પણ તમે દોરી શકો છો. તો એ પ્રવૃત્તિ આપેલી છે એટલે હું તમને વાત કરું છું. બાકી આપણે એની કંઈ રિક્વાયરમેન્ટ નથી, પણ તમને એક આપેલું છે ટેક્સ્ટબુકની અંદર.
ચાલો હવે આનું જે છે એ ડિસ્ક્રિપ્શન શું કહે છે. કેપ્લરના પહેલા નિયમનું હવે એ જે છે ને એને સર્વોચ્ચ બિંદુ કહે છે. એટલે જ્યાં એ બિંદુ છે એને આપણે અહીંયા એ નામ આપી દઈએ, આનું નામ પી આપી દઈએ, તો એ બિંદુ છે એને સર્વોચ્ચ બિંદુ કહેવામાં આવે છે. અને ત્યાંથી એ થી પી વચ્ચેનું આટલું અડધું અંતર, જો આટલું વિદ્યાર્થી મિત્રો આ જેટલો ડાર્ક પોર્શન કરું છું એ છે, તો એ થી પી સુધીનું અડધું અંતર અર્ધ દીર્ઘ અક્ષ કહે છે. અર્ધ દીર્ઘ અક્ષ કહે છે આટલું. આ આ જે અક્ષની વાત કરે છે, આ જે અડધું અર્ધ દીર્ઘ છે આ એની અક્ષ થઈ, તો પી એ એટલે શું થઈ ગયું, અર્ધ દીર્ઘ અક્ષ. ચલો અને અર્ધ દીર્ઘ અક્ષ એ શું છે વિદ્યાર્થી મિત્રો, અર્ધ દીર્ઘ અક્ષ એ એક વર્તુળનો ભાગ છે. એ કોપરનિકસે એવું કીધું હતું કે એ એક વર્તુળનો ભાગ છે, અર્ધ દીર્ઘ અક્ષ, સોરી દીર્ઘ અક્ષ જે છે એ એક વર્તુળનો જ ભાગ છે. હવે બીજો નિયમ છે કેપ્લરનો, બીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ. ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ, કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ અથવા તો કેપ્લરનો બીજો નિયમ પણ કહેવાય છે. ક્ષેત્રફળનો નિયમ એ જ કેપ્લરનો બીજો નિયમ છે. ટૂંકમાં બીજો નિયમ છે એ ક્ષેત્રફળનો નિયમ કહેવાય. પહેલો નિયમ કક્ષાનો છે, બીજો નિયમ ક્ષેત્રફળનો છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો આપણે નિયમ જે છે એ જોઈએ. શું કહે છે ક્ષેત્રફળનો નિયમ, કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી, કોઈ પણ ગ્રહ અને કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળા કોઈ પણ ગ્રહ અને સૂર્ય ગ્રહ અને સૂર્ય જોડતી રેખા સૂર્યને જોડતી રેખા અહીંયા ને કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ જાય. કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. તો આ એની આકૃતિ થશે વિદ્યાર્થી મિત્રો. આ થઈ ગયો સૂર્ય, સેન્ટરમાં છે.
આપણી આકૃતિ જે છે કમ્પ્લીટ કરી. આનું નામ એસ આપી દઈએ, તેથી આર સુધીનું આર. કેન્દ્ર તરફનું બળ, કેન્દ્રગામી બળ એફ, અને ગતિ છે એ પી થી પી ડેશ સુધી થાય છે. આ સ્પર્શકની દિશામાં વેગ હોય છે, અહીંયા વેગની દિશા સતત બદલાય છે, અને આ પી પર કોઈ ગ્રહ આવેલો છે પી બિંદુ પર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો જુઓ, વાંચીએ આપણે શું કહે છે. ગતિ, ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ. તો જો બીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, એ ક્ષેત્રફળનો નિયમ દર્શાવે છે. શું કહે છે તો કે કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા, કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે, એટલે સરખું જ અંતર કાપે છે સમાન સમયગાળામાં, પછી દૂર હોય કે નજીક હોય, એનાથી વડે ઘેરાતું ક્ષેત્રફળ છે એ હંમેશા કેવું હશે, સમાન જ હશે. ચલો એ આકૃતિમાં દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ ગ્રહ છે એ દૂર છે. જો તમને આકૃતિમાં દર્શાવ્યું છે કોઈ ગ્રહ છે એ પી બિંદુ પર આવેલો કોઈ એક ગ્રહ છે એ ઘણો બધો દૂર છે, તો વિદ્યાર્થી મિત્રો એનું ગુરુત્વાકર્ષણ છે એ ઓછું હશે. દૂર છે તો ગુરુત્વાકર્ષણ ઓછું હશે. અને જેમ નજીક હશે, દૂર છે તો ગુરુત્વાકર્ષણ ઓછું હશે, જેમ નજીક હશે એમ ગુરુત્વાકર્ષણ બળ પ્રબળ હશે, તો એ વધારે સ્પીડથી અંતર કાપશે. અને ઓલો દૂર છે તો, સપોઝ કે આ દૂર છે તો આ અંતર બહુ વધારે છે, તો આ ગ્રહ આટલું જ અંતર કાપશે, તો એનાથી ઘેરાતો ક્ષેત્રફળ આટલું હશે, અને આ ગ્રહ જે છે અહીંયા પહોંચે અને આ જ ગ્રહ છે પી એ અહીંયા પહોંચીને અહીં સુધી પહોંચે, તો એટલા માટે પણ ક્ષેત્રફળ જે છે સમાન જ ઘેરાશે, કારણ કે એની વેલોસિટી છે, એની ઝડપ છે એ અચળ રહે છે, ઝડપ છે એ અચળ રહે છે, એને એરિયલ વેલોસિટી કહેવાય વિદ્યાર્થી મિત્રો, એરિયલ વેલોસિટી, એટલે કે એરિયલ એટલે ક્ષેત્રીય વેલોસિટી પણ કહેવાય છે, ક્ષેત્રીય વેગ. આ એ જે અચળ ઝડપ રહેતી હોય ને એ વેગ, એ પ્રકારના વેગને આપણે શું કહેશું, ક્ષેત્રીય વેગ અથવા તો ક્ષેત્રીય ઝડપ કહેવામાં આવે છે. તો આ જે છે એ કેપ્લરનો બીજો નિયમ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રીય ઝડપવાળો જે નિયમ છે એ કેપ્લરનો બીજો લો છે, કે જે ક્ષેત્રીય તરીકે ઓળખાય છે. એને આપણે અચળ ગતિ અથવા તો ક્ષેત્રીય ઝડપને આપણે એરિયલ વેલોસિટી પણ કહેવામાં આવે છે. ટૂંકમાં કોઈ પણ ગ્રહ છે એ સૂર્યને જોડતી રેખા સાથે સમાન સમયગાળાની અંદર સમાન ક્ષેત્રફળ જ આંતરે છે, એટલે ક્ષેત્રફળ સમાન જ મળે છે વિદ્યાર્થી મિત્રો. સમયગાળો જે છે સરખા સમયના તફાવતમાં, સપોઝ કે આના માટેનો સમયગાળો ડેલ્ટા ટી છે, તો એટલા જ ડેલ્ટા ટી સમયગાળાની અંદર આટલું અંતર કવર થાય છે, આમાં આટલું અંતર કવર થાય છે. પણ જે અંતર કવર કરતા મેઇન વસ્તુ આ છે એ કોન્સ્ટન્ટ રહે છે, જે ક્ષેત્રફળનો ભાગ છે આટલો, એ ક્ષેત્રફળનો ભાગ છે એ કોન્સ્ટન્ટ રહે છે બંને માટે, બંને સમયગાળાના તફાવત માટે ક્ષેત્રફળનો સમયગાળો સમાન જ રહે છે. ચલો આ અને આ, આ બધું સમાન જ રહે છે. ચલો આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ સમાન જ રહે છે, તો આ છે ક્ષેત્રફળનો નિયમ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો જો એમસીક્યુ પૂછાય કે કોઈ ગ્રહ છે એ દૂર હોય
તો ત્યારે કેટલું ક્ષેત્રફળ આંતરે અને નજીક હોય ત્યારે કેટલું ક્ષેત્રફળ આંતરે, તો બંને કેસની અંદર ક્ષેત્રફળ જે છે એ સરખું જ ધરાવે છે, એ જ રીતે એની ગતિ હશે. તો એવી ગતિ જે ટેક્સ્ટબુકમાં નથી આપી, તો આવા પ્રકારની ગતિને એરિયલ વેલોસિટી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, એરિયલ વેલોસિટી. ચાલો હવે જે થર્ડ લો છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું વિદ્યાર્થી મિત્રો. તો કેપ્લરના બે નિયમ આપણે જોયા અને સાથે ગુરુત્વાકર્ષણનું ઇન્ટ્રોડક્શન પણ આપણે જોઈ લીધું છે. તો નેક્સ્ટ લેક્ચરથી વિદ્યાર્થી મિત્રો આપણે થર્ડ લોથી જે છે એ ચાલુ રાખશું, કન્ટિન્યુ કરશું. અને આના જે રિમૂવ કરેલો પોર્શન છે આમાં ભૂલી ગયો છું આ લેક્ચરની અંદર, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ કામ કરવાનું છે કે જે રિમૂવ થયેલો પોર્શન છે તો એના હું તમને પોઈન્ટ્સ લખાવી દઈશ કે કેટલા કેટલા દાખલા અથવા તો કેટલા પોઈન્ટ છે એ રિમૂવ કરેલા છે. ચલો તો આજ માટે આટલું રાખીએ.